હલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર વનસ્પતિમાં શ્વસન અને આ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાની અંદર આપેલી વિગતો જે છે એમાંથી બનતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો કરીએ શરૂ શ્વસન કેવી પ્રક્રિયા છે મિત્રો પ્રકાશ સંશ્લેષણના એમસીક્યુ જો તમે જોયા હોય તો એની પણ શરૂઆત આપણે આ જ ક્વેશ્ચનથી કરેલી કે પ્રકાશ સંશ્લેષણ કેવી પ્રક્રિયા છે એ જ વાત અહીંયા છે શ્વસન કેવી પ્રક્રિયા છે કારણ કે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન એકબીજાને પૂરક ઘટના છે એવું કહી શકાય પ્રતીપ કારણ કે સી ઓ ટુ પ્લસ એચ ટુ ઓ ગીવ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ ઓ એ પ્રકાશ સંશ્લેષણ છે જ્યારે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ ઓ ટુ સી ઓ ટુ એન્ડ એચ ટુ એ શ્વસનની પ્રક્રિયા છે એટલે શ્વસન એક મહત્વની અપચય અને ઊર્જા ત્યાગી ક્રિયા છે આ ક્રિયા દરમિયાન શું થાય છે તો કે ભાઈ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ ઓ ટુ એટલે જવાબ અપાય ઓપ્શન ડી અપચય અને ઉર્જા ત્યાગી સ્વાસ્થ્ય પદાર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો મિત્રો ખબર જ છે તમને થિયરીમાં જોયું છે તમે સ્વાસ્થ્ય પદાર્થ એટલે શું તો કે શ્વસન પ્રક્રિયાના પ્રક્રિયા શ્વસનમાં વપરાતા પદાર્થ જે છે ને એના સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય આ વાત સાચી છે ઓકે જેમ ખોરાકમાં આપણે જે લઈએ ખાદ્ય પદાર્થ તો જે પદાર્થના રાસાયણિક બંધારણમાં રહેલા જે બંધ છે એ બંધની તોડી શ્વસનની પ્રક્રિયામાંથી એને એટીપીના સ્વરૂપમાં ફેરવી શકાય એટલે એમ પણ બોલે કે જે પદાર્થોના રાસાયણિક બંધોમાં રહેલી શક્તિને એટીપીની મદદથી ચયાપચયના ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવી શકાય એ પદાર્થને સ્વાસ્થ્ય પદાર્થ કહે છે ઓકે તો સ્વાસ્થ્ય પદાર્થ એટલે શ્વસન પ્રક્રિયાના પ્રક્રિયક દેટ ઇઝ રાઈટ પ્રોટીન ચરબી કાર્બનિક એસિડ સ્વાસ્થ્ય પદાર્થના ઉદાહરણ છે સાચું છે પ્રોટીન રહી ચરબી હોય કાર્બનિક પદાર્થ હોય મુખ્યત્વે કાર્બોદિત છે એ શ્વસનની પ્રક્રિયાના પ્રક્રિયક છે અને એ અણુનું ઓક્સિડેશન થાય આ પણ સાચું એટલે સ્વાસ્થ્ય પદાર્થ માટે

એટલે શ્વસન સાથે સંકળાયેલ્યા અંગ અંગિકા એ કણાભ સૂત્ર છે મને માત્ર ઝારક શ્વસન હોય તો અજારક શ્વસન માટે કણાભ સૂત્રની જરૂર નથી એ તો કોષ રસ આધારકમાં જ થઈ છે અને પણ યાદ રાખો યાદ કરો કે કણાભ સૂત્રને આપણે કોષનું શક્તિ ઘર કહીએ છીએ કણાભ સૂત્ર પાવર પાવર હાઉસ ઓફ ધ સેલ તરીકે ઓળખાય શા માટે કારણ કે એમાં ઝારક શ્વસનની પ્રક્રિયા થાય છે ફોર્થ ક્વેશ્ચન નીચેના અણુઓને ઓળખો જોઈ શકો છો એડીપી એનએડીપી કે એટીપી જોઈ લઈએ આ રિબોઝ નામની આલ્ડો શર્કરા છે તમે જોઈ શકો છો મિત્રો આ રિબોઝ નામની આલ્ડો શર્કરા એની સાથે આ જોડાયેલો છે એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ એટલે કે રિબોઝ વત્તા એડેની આ બે ને ભેગા થાય એટલે શું કહેવાય ન્યુક્લિયોસાઇડ ઓકે આ ન્યુક્લિયોસાઇડ છે એની સાથે આ એક ફોસ્ફેટ આ બીજો ફોસ્ફેટ અને આ ત્રીજો ફોસ્ફેટ ત્રણ ફોસ્ફેટ જોડાયેલા છે એટલે ત્રણ ફોસ્ફેટ જોડાયેલા છે આનો મતલબ આનું આખું નામ અપાય એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડેનોસાઇન રિબોઝ પ્લસ એડેનિન અને ત્રણ ફોસ્ફેટ એટલે આ એટીપી દોરેલ છે મિત્રો એટીપી આપણા શરીરનું શક્તિ ચલણ છે બરાબર ને એટલે શ્વસનની પ્રક્રિયાનો હેતુ જ એટીપી નિર્માણ છે શ્વસન ની પ્રક્રિયા અપચય ક્રિયા છે ઉર્જા ત્યાગી છે આમ પણ આ દરમિયાન મુક્ત થતી ઉર્જા એટીપી ના નિર્માણમાં વપરાય છે એટલે કે એટીપી પછી કોઈ પણ ક્રિયામાં વાપરી શકાય એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે જુઓ મિત્રો કોષમાં જટિલ અણુઓ કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ છે એનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જા મુક્ત થાય તો એને શું કહેવાય ઓકે અહીંયા વ્યય લખાઈ ગયું છે એકચ્યુઅલી આપણે સ્વાસ્થ્ય કેવું જોઈતું હતું તો સ્વાસ્થ્ય પદાર્થ તો સ્વાસ્થ્ય પદાર્થ તો કે બંધનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય આ પ્રક્રિયા થઈ તો પ્રક્રિયાને શું કહેવાય તો સ્વાસ્થ્ય પદાર્થ ન કહેવાય હા જે પદાર્થના રાસાયણિક બંધો શ્વસન ક્રિયા દરમિયાન તૂટે એ પદાર્થને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય પણ આ પ્રક્રિયાને સ્વાસ્થ્ય પદાર્થ નહીં કહેવાય ઓકે પ્રકાશ સંશ્લેષણ કહેવાય નહીં કારણ કે બંધ તૂટે ઓક્સિડેશન થાય ઊર્જા મુક્ત થાય એ પ્રકાશ સંશ્લેષણ પણ નથી શ્વસન તો હા ચોક્કસ કહેવાય કારણ કે આ શ્વસન ઓક્સિડેશન ની પ્રક્રિયા છે ને એમાં જ ઉર્જા મુક્ત થાય છે શ્વાસોચ્છ્વાસ અને શ્વસન એક નથી શ્વાસોચ્છ્વાસ એટલે બ્રિથિંગ આપણે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ મુક્ત કરીએ શ્વાસોચ્છવાસ છે પણ આપણે શ્વાસ લઈએ એમાંથી આપણને જે ઓક્સિજન મળે એ ઓક્સિજન કોષમાં જાય કોષની મદદથી કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થાય એ પ્રક્રિયાને શ્વસન એટલે કે રેસ્પિરેશન તરીકે ઓળખવામાં આવે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન જીવન માટે આવશ્યક બધા જ ખાદ્ય પદાર્થો ખાલી જગ્યા દ્વારા પ્રાપ્ત થાય છે હવે અહીંયા ખાદ્ય પદાર્થો આ કીધું છે થોડો વિચિત્ર મુદ્દો કહી શકાય આપણે જે ખાવામાં ઉપયોગમાં લઈએ એ પદાર્થ કઈ પ્રક્રિયા દ્વારા બને એ સવાલ આવ્યો ખાદ્ય પદાર્થ એટલે ખાવાના ઉપયોગમાં લઈ શકાય એ પદાર્થને ખાદ્ય પદાર્થ કહેવાય આપણા ખોરાકના ઘટકો શું છે તો કે લિપિડ પ્રોટીન અને ન્યુક્લિક એસિડ ઓકે એ કાર્બોદિત પ્રોટીન ન્યુક્લિક એસિડ આ બધાના પ્રાપ્ત થવા માટેની પ્રક્રિયા તો જો આ ત્રણમાંથી આપણે ઓપ્શન કોઈ એક શોધવાનો હોય પ્રકાશ સંશ્લેષણ શ્વસન કે ઉત્સવેદન ઉત્સવેદન તો જવાબ ની જ વાત નથી કારણ કે ઉત્વેદન તો શું છે કે ભાઈ વનસ્પતિ દ્વારા પાણીનો વાતાવરણમાં નિકાલ કરવાની પ્રક્રિયાને ને કહેવાય એટલે આ ઓપ્શન તો વિચારવાનો જ નથી આ બે ઓપ્શન વિચારીએ પ્રકાશ સંશ્લેષણ કે શ્વસન તો શ્વસન એ પદાર્થો નિર્માણ માટેની પ્રક્રિયા નથી આ ઉર્જા નિર્માણ માટેની એટલે કે ઉર્જા મુક્ત થવા માટેની પ્રક્રિયા છે એટીપી નિર્માણની પ્રક્રિયા છે હા પછી આ એટીપી અન્ય દ્રવ્યોના સંશ્લેષણમાં વપરાય પણ આ પદાર્થો દ્રવ્ય બનાવવાની પ્રક્રિયા નથી એટલે એલિમિનેશન કરી અને આપણે જવાબ આપી શકાય પ્રકાશ સંશ્લેષણ કારણ કે પ્રકાશ સંશ્લેષણની નિપજ કાર્બોદિત છે પણ એમાંથી પછી વિવિધ ઘટકોનું નિર્માણ ઉત્સેચકો દ્વારા થઈ શકે છે એટલે આ ત્રણ માંથી ઓપ્શન જયારે આપણે શોધવાનો હોય ત્યારે આપણે જવાબ આપવો જોઈએ પ્રકાશ સંશ્લેષણ મિત્રો અમુક સવાલો એવા હોય છે કે જેનો સીધો આન્સર તમે ન આપી શકતા હોય તો આવી રીતે તમે એલિમિનેટ કરી શકો કે આ તો નહીં આવશે આ તો નહીં આવશે એનો મતલબ કે આપણે પ્રકાશ સંશ્લેષણ આપી શકીએ પછીનો સવાલ છે એક જોડકા જોડવાના છે શાકાહારી માંસાહારી બહુ સીધી વાત છે શાકાહારી અરબી વનસ્પતિ ઉપર પ્રત્યક્ષ રીતે નિર્ભર જે સજીવો સીધા જ વનસ્પતિ ઉપર આધાર રાખે એ શાકાહારી માંસાહારી વનસ્પતિ ઉપર પરોક્ષ રીતે નિર્ભર એટલે શું આપણે આગળનો સવાલ તો એ જ વાત છે અહીંયા કે માંસાહારી પ્રાણીઓ ભલે પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ લે પણ એ પ્રાણી તો વનસ્પતિ ઉપર આધારિત હતા દરેક સજીવોમાં ઉર્જાનો સ્ત્રોત એ વનસ્પતિએ બનાવેલા જે દ્રવ્યો એનો જ છે પછી પ્રત્યક્ષ હોય કે પરોક્ષ શાકાહારીમાં પ્રત્યક્ષ તો માંસાહારીમાં પરોક્ષ અને મૃતો મૃત કે સડતા કાર્બનિક પદાર્થો ઉપર નિર્ભર હોય એટલે એન્ડ એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ નેક્સ્ટ નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કયા વિકલ્પ તો કે ભાઈ લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુ એટલે કે નીલહરિત લીલ અને જીવાણુ આમ બે ભેગું કરીએ નિલહરિત બેક્ટેરિયા એવું બોલાય છે કારણ કે નીલહરિત લીલ ને બેક્ટેરિયા તમે કહી શકો સાઈ બેક્ટેરિયા પોતાનો ખોરાક સ્વયં રીતે બનાવી શકે છે વિધાન સાચું કે ખોટું તો કહેવાય સાચું કારણ કે નીલહરિત જીવાણુ શબ્દ વાપર્યો છે કોના માટે વાપર્યો સાયનોબેક્ટેરિયા માટે સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ એના માટે આ શબ્દ થોડો આપણે પહેલી વાર સાંભળતા હશું પણ નીલહરિત જીવાણુ બોલી શકો તો વાત તો સાચી છે કારણ કે પ્રકાશ સંશ્લેષી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ ઊર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં થાય છે ઓબસોલ્યુટલી રાઈટ કારણ કે સૌર ઉર્જાને એટીપી કે કાર્બનિક સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉર્જા થાય છે એ પણ સાચું આ પ્રકાશ સંશ્લેષણ માટેની બધી વિગતો છે પણ આ બધા જ વિધાનો સાચા છે એટલે જવાબ આપીશું ઓપ્શન ડી શ્વસન માટે સ્વાસ્થ્ય પદાર્થને ઓળખો પછી શ્વસન માટે સ્વાસ્થ્ય પદાર્થ એટલે કે જે પદાર્થ શ્વસનમાં વપરાય તો મુખ્ય છે કાર્બોદિત પણ એવું નથી કે માત્ર કાર્બોદિત જ સ્વાસ્થ્ય પદાર્થ છે લિપિડ પણ સ્વાસ્થ્ય પદાર્થ છે જ્યારે કાર્બોદિત પ્રાપ્ય ન હોય તો લિપિડ વપરાય લિપિડ પ્રાપ્ય ન હોય તો પ્રોટીન પણ વપરાય સ્ટાર્વેશનની સ્થિતિમાં એટલે કે તીવ્ર ભૂખમરાની સ્થિતિમાં સ્વાસ્થ્ય પદાર્થ તરીકે લિપિડનો પણ ઉપયોગ થાય અને પ્રોટીનનો પણ ઉપયોગ થાય એટલે જવાબ આપીશું ડી કરવામાં છે પહેલા કાર્બોદિત નથી તો લિપિડ એની પછી પ્રોટીન સૌથી વધુ વપરાતો પદાર્થ છે કાર્બોદિત ટેન્થ ક્વેશન વનસ્પતિના ભાગ અને વાયુની આપલે તો હવે એમાં સવાલ એ છે વનસ્પતિ વાતાવરણમાંથી સીધા જ ઓક્સિજન લે છે એટલે પરુણો અને તરુણ પ્રકાંડ એના ઉપર વાયુરંધ્ર એટલે કે સ્ટોમાટા આવેલા છે અને સ્ટોમાટા દ્વારા શ્વસન વાયુઓની આપલે કરે વાયુરંધ્ર દ્વારા જેને આપણે પર્ણ ઉપર હોય તો પર્ણ રંધ્ર પણ કહેવાય તરુણ પ્રકાંડ ઉપર હોય કાષ્ઠમય પ્રકાંડ એનામાં વાત છિદ્ર હોય છે લેન્ટિકલ્સ તો એના દ્વારા શ્વસન વાયુની આપલે થાય હવે મૂળ ઉપર વાયુ રંધ્ર હોતા નથી પણ મૂળ રોમ એ પણ શ્વસન વાયુની આપલે કરે છે એટલે જવાબ આપે ટુ વન થ્રી અને ટુ વન થ્રી ઓપ્શન છે ડી એટલે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશન ઉદ્વિકાસ દરમિયાન પૃથ્વી પર સર્જાયેલ સૌપ્રથમ સજીવ હવે પૃથ્વી ઉપર પહેલા વેલા સજીવો જારક હતા કે અજારક હવે એ તો શું છે કે આ થિયોટિકલ ક્વેશ્ચન છે પણ તમને કદાચ જો કાર્બનિક ઉદ્વિકાસ ઓર્ગેનિક એવોલ્યુશનની સ્ટોરી ખબર હોય તો પૃથ્વી બની એના ઉપર પહેલા વેલા અકાર્બનિક ઘટકો બન્યા અકાર્બનિકમાંથી ઉર્જાનો ઉપયોગ થઈને સીધા કાર્બનિક ઘટકો બન્યા કાર્બનિક ઘટકોમાં પછી પોલીસેકેરાઇડ પોલીપેપ્ટાઇડ પોલીન્યુક્લિયોટાઇડ બન્યા પછી ન્યુક્લિયો પ્રોટીન્સ બન્યા અને એમાંથી ધીમે ધીમે સૌપ્રથમ સજીવ બન્યો પહેલો વહેલો કોષ બન્યો એની પહેલા કોએ સર્વેટ્સ બન્યા હશે પણ એ કોષ બન્યા એ પરપોષી હતા એટલે કે પોતે પ્રકાશ સંશ્લેષી નહોતા બરાબર અને એ પોષણ માટે જે કાર્બનિક દ્રવ્ય જે હતા એના આથવણનો ઉપયોગ કરતા હતા એના દ્વારા થતા આથવણ આથવણનો મતલબ અજારક શ્વસન એટલે પૃથ્વી ઉપરના સૌપ્રથમ સજીવો અજારક હતા પછી ધીમે ધીમે વધારે જરૂરિયાત આવી આવી એમ શ્વસન પદ્ધતિ પણ પહેલા આદિ સજીવો અજારક હતા એમાંથી ઝારક બન્યા એટલા માટે અત્યારે પણ અજારક શ્વસન કરતા સજીવો નીચલી કક્ષાના છે ઓકે એટલે સૌ પ્રથમ શ્વસન પદ્ધતિ અજારક ઉદભવી ત્યાર પછી જારક શ્વસન પદ્ધતિ ઉદભવી એટલે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન એ ટ્વેલ્થ ક્વેશ્ચન નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો મિત્રો આપણે સાચા વિધાન કયા છે એ જોવાના છે શ્વસન દરમિયાન વનસ્પતિ સીઓ ટુ પ્રાપ્ત કરે છે ઓટુ મુક્ત કરે છે ખોટું વિધાન કારણ કે પ્રકાશ સંશ્લેષણ હોય તો આપણે એમ કે કે સીઓ ટુ લઈને ઓટુ મુક્ત કરે આ તો શ્વસન છે પછી વનસ્પતિ કરે કે પ્રાણી કરે શ્વસન દરમિયાન એ ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની જ પ્રક્રિયા છે 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 એટલે ફર્સ્ટ વિધાન જે એ ખોટું સેકન્ડ જોઈ લઈએ કે વનસ્પતિઓના કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે આ વાક્ય એ દ્રષ્ટિએ સાચું છે કે કોષો સપાટીય રીતે જ સીધા વાતાવરણમાંથી ઓક્સિજન લે છે એટલે મોટા ભાગના જે જીવંત કોષો છે એ સપાટીની નજીક છે કાં તો એ સપાટીના પરોક્ષ સંપર્કમાં છે અથવા પ્રત્યક્ષ સંપર્કમાં છે એટલે જેથી વાતાવરણમાંથી ઉર્જા મેળવી શકે સોરી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી શકાય પરના પ્રકાંડ મૂળમાં રહેલા મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી વાયુ અવકાશોને સાંકળતો એક ઝાડું બનાવે છે એ પણ સાચું છે શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય છે એ તો મુખ્ય શ્વસનનો હેતુ છે અને ફક્ત એક જ તબક્કામાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને ઉર્જા મુક્ત થાય છે આ વિધાન ખોટું છે કારણ કે એક તબક્કો નથી વાઇઝ પ્રોસેસ છે ધીમે ધીમે આમ જોવા જઈએ તો શ્વસન છે ને એક પ્રકારનું મંદ દહન છે ધીમે ધીમે ઉર્જા મુક્ત થાય જેમ કે ગ્લાયકોલિસિસ પછી આવે ક્રેપ્સ ચક્ર પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન આ બધા તબક્કાવાર છે એટલે આપણે સાચા વિધાનો અહીંયા કહીશું વન એટલે કે સેકન્ડ થર્ડ અને ફોર્થ એટલે ત્રણ વિધાનો સાચા છે પછીનો સવાલ વનસ્પતિ પાસે શ્વસન અંગ ન હોવા પાછળ કયા કારણો જવાબદાર છે મિત્રો આપણે ઓક્સિજન જોઈએ છે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવવા માટે આપણે શ્વાસ લઈએ ઇન્હાઇલેશન અને ઉચ્છવાસ બહાર કાઢીએ એક્ઝાઇલેશન અને શ્વાસોચ્છવાસ કરવા માટે આપણામાં શ્વસનાંગો છે વનસ્પતિમાં તો એવો કોઈ ખાસ શ્વસનાંગ નથી તો વનસ્પતિ કઈ રીતે શ્વસન વાયુઓની આપલે કરતી હશે અથવા શ્વસનાંગોની શા માટે જરૂર નથી ઓપ્શન આપણે જોઈએ એમાંથી સાચા વિધાનો જોતા રહેશું વનસ્પતિના પ્રત્યેક ભાગો પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે આ વાત સાચું એટલે કે દરેક ભાગો પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલી વાતાવરણમાંથી ઓક્સિજન લઈ લે દાખલા તરીકે મારા હાથના કોષને ઓક્સિજન જોઈએ તો એ વાતાવરણમાંથી ન લે એ તો ફેફસામાં ઓક્સિજન આવે એમાંથી રુધિરમાં ભળે રુધિર દ્વારા વહેતો વહેતો કોષ સુધી આવે પણ વનસ્પતિના પર્ણને હોય તો પર્ણ વાતાવરણમાંથી સીધું લે પ્રકાંડને જોઈએ તો પ્રકાંડ વાતાવરણમાંથી સીધો ઓક્સિજન લે અને મૂળ પણ પર્યાવરણમાંથી સીધો જ ઓક્સિજન લે બરાબર એટલે આ વાત સાચી છે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનો વિનિમય ખૂબ જ ઓછું થાય છે એ પણ સાચી વાત છે વાયુઓનું વિનિમય ખાસ હોતું નથી પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિનો શ્વસન દર ખૂબ ધીમો હોય છે એ વાત પણ સાચી કે ભાઈ ઓછી વાયુઓની જરૂર પડે શ્વસન વાયુની ઓછી જરૂરિયાત પડે કારણ કે પ્રાણીઓમાં શ્વસન દર ખૂબ જ ઊંચો હોય વનસ્પતિમાં શ્વસન દર ખૂબ જ નીચો હોય વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોય છે આ વિધાન ખોટું આના કરતાં જ ઉલટું થયું નહીં બહુ ઓછા વિનિમયની જરૂરિયાત હોય એલા ત્રીજું ચોથું વિધાન છે એ ખોટું છે પાંચમું વિધાન જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે વનસ્પતિને વાતાવરણમાંથી ઓક્સિજનની જરૂરિયાત વધી જાય છે ખોટું વાતાવરણમાંથી ઓક્સિજન ઓછું લેવું પડે જ્યારે વનસ્પતિ પોતે જ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજન મુક્ત કરે છે ઓક્સિજન મુક્ત કરે જ શ્વસનમાં વપરાઈ જાય બાકીનો વાતાવરણમાં મુક્ત થઈ જાય તો વાતાવરણમાંથી લેવાની તો આવશ્યકતા જ નથી એટલે અહીંયા જવાબ અપાય આ ખોટું છે નેક્સ્ટ ટોપિક મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકે છે એ વિધાન પણ ખોટું છે મિત્રો કારણ કે મોટા કોઈપણ મોટા કદની ઘટાદાર વનસ્પતિઓ હોય તો પણ વાયુઓ કે લાંબા અંતર સુધી પ્રસરતા નથી વનસ્પતિઓમાં વાયુનું પ્રસરણ બહુ ઓછું હોય અને છેલ્લો શબ્દ વાક્ય છેલ્લું વિધાન વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક આવેલ હોય છે આ વિધાન સાચું છે કારણ કે એના દ્વારા વાતાવરણમાંથી સીધે સીધું ઓક્સિજન એ લઈ લે દાખલા તરીકે પ્રકાંડ ગમે એટલું જાડું હોય પણ જીવંત કોષ બહાર હોય અંદર તરફ તો મૃત કોષ હોય એટલે એને ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી ઓકે એટલે સાચા વિધાનો કયા થયા જોઈએ લે મિત્રો આ એક નંબરનું સાચું વિધાન છે બે ત્રણ ચોથું ખોટું છે પાંચમું ખોટું છે છઠ્ઠું ખોટું છે અને સાતમું વિધાન સાચું છે એટલે વન ટુ થ્રી અને એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ ઓકે મિત્રો તો અહીંયા આપણે પ્રસ્તાવના સાથે સંકળાયેલા બધા સવાલો પૂરા કર્યા આશા રાખીએ કે તમે આ સવાલો બહુ સારી રીતે સમજ્યા હશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ